શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં શાપર વેરાવળ એસોસિએશન વતી શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાડા, મનસુખભાઈ સુવાગિયા, દિલીપભાઈ જલાવડિયા હાજર રહ્યા હતા. અહેવાલ પ્રવીણ મેર. નમસ્કાર, મારું નામ મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. જળક્રાંતિ ચેકડેમ યોજના અને ગીર ગાય યોજના એ અમારું રાષ્ટ્રીય પ્રદાન છે. સાપરમાં પ્રોટેક્ટ સબમર્સિબલ મારે નામે અમારી કંપની છે. મારી બાજુમાં કિશોરભાઈ ટીલાડા, મનોજભાઈ ટીલાડા, વિનોદભાઈ, સાપર એન્જિનિયરિંગ એસોસિએશનના સૌ હોદ્દેદારોના શુભ હસ્તે આજે સાપર વેરાવળ એસોસિએશન ઔદ્યોગિક ઝોનમાં 251 વૃક્ષો અંબાઈ ગઢિયાની ફેક્ટરી ફિનિક્સની બાજુમાં વાવેતરથી એક મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. આજે ઉદ્યોગના કારણે, વાહનોના કારણે દિન બ દિન વાયુનું પ્રદૂષણ અને અગ્નિનું પ્રદૂષણ ભયાનક માત્રામાં વધી રહ્યું છે, ત્યારે વૃક્ષ વાવેતરની સૌથી વધુ જરૂરિયાત ઔદ્યોગિક વસાહતમાં છે, કે ત્યાં જ વધુ બધું પ્રદૂષણ છે, ત્યાં જ વધુ બધું ગરમી પડે છે. જો આપણે અત્ર તત્ર સર્વત્ર કોમન પ્લોટ હોય, મોટી બજારો હોય, ત્યાં બારમાસી લીલા રહેતા વૃક્ષો જેવો કે લીમડો, કરંજ, બોરસલ્લી, પ્રાગવળ એવા વૃક્ષો વાવીએ તો મધ્યમ માત્રામાં થાય, ગરમાળો આ વગેરે વૃક્ષો વાવીએ, બારમાસી છાંયો મળે, માનવને છાંયો મળે, પશુધનને છાંયો મળે, પક્ષીઓને ફળ મળે અને આપણા વાહન પાર્કિંગની પણ એક સુવિધા ઊભી થાય. આથી 6-7 વર્ષ પહેલાં અમારી પ્રોટેક ફરતે અમે 300 દેશી વૃક્ષો વાવ્યા છે અને મારી તમામ ઔદ્યોગિક ઝોનમાં, સાપરમાં અને ગુજરાતના તમામ ઔદ્યોગિક વસાહતોને અમારી અપીલ છે કે આ સાપર એન્જિનિયરિંગ એસોસિએશનની વૃક્ષારોપણની ઝુંબેશને વધાવી અને બધી જ ઔદ્યોગિક વસાહતમાં આપણી ફેક્ટરી પાસે આપણે દેશી કુળના ઉત્તમ વૃક્ષો વાવવા, સાથે પામ જેવા નકામા વૃક્ષો ન વાવવાની પણ એક ધ્યાન દોરું છું, કારણ કે માનવને કે પક્ષીને કાંઈ જ કામના નથી. આપણા દેશી કુળના વૃક્ષો વાવશું તો એક પર્યાવરણની રક્ષા થશે, ગ્લોબલ વોર્મિંગમાં ફાયદો થશે, આપણને માનવને વાહનોમાં સુવિધા ઊભી થશે, હરિયાળું લાગશે અને આપણા સર્વત્ર વૃક્ષો વાવી ગુજરાતને હરિયાળી ધરતી બનાવીએ.